નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગણિત ધોરણ 10 આંકડાશાસ્ત્રના પ્રકરણમાં આગળ વધીએ. આજે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટેના એક્ઝામ્પલ શીખીએ. અત્યાર સુધી આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક અને બહુલક શોધવા માટેના એક્ઝામ્પલ શીખ્યા. હવે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટેના એક્ઝામ્પલ આગળ જોવાના છે. તો આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલ છે, આવૃત્તિ વિતરણ આપેલ હોય, મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા, બે બાબતો આપેલી હોય. તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે આપણે એના મધ્યસ્થ શોધવાના સૂત્ર વિશેનો ખ્યાલ હોવો જોઈએ. બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જેમ આપણે બહુલક શોધવાના એક્ઝામ્પલ જોયા, એટલો જ સરળ મધ્યસ્થ શોધવાનો પણ એક્ઝામ્પલ છે. તો આપણે સૌથી પહેલાં સૂત્ર સમજીએ. મધ્યસ્થ માટેનું સૂત્ર આ પ્રકારે છે. મધ્યસ્થ એમ વડે પણ એને દર્શાવવામાં આવે છે. તો મધ્યસ્થ માટેનું સૂત્ર આ પ્રકારે છે. મધ્યસ્થ બરાબર એલ પ્લસ કૌંસમાં એન છેદમાં 2 માઇનસ સીએફ, એલ પ્લસ કૌંસમાં એન છેદમાં 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. તો આ મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે. મધ્યસ્થ એમ તરીકે પણ એને આપણે દર્શાવીએ છીએ. મધ્યસ્થ બરાબર એલ પ્લસ કૌંસમાં એન છેદમાં 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. તો અહીંયા આપણને આ એલ એન સીએફ અને એફ અને એચ એ શાના સંકેતો છે એ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા એલ જે છે એ મધ્યસ્થ વર્ગનો મધ્યસ્થ વર્ગની અધઃ સીમા છે. એલ છે શું છે? મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. એન એટલે કુલ અવલોકન. એન એટલે શું થશે? કુલ અવલોકન. સીએફ, સીએફ એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. શું થશે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. આપણે સમજીએ છીએ સંચય આવૃત્તિ કેવી રીતે આપણે શોધીશું તે આપણે એક્ઝામ્પલમાં જોઈએ છીએ. મધ્યસ્થનું સૂત્ર શું છે? એલ પ્લસ કૌંસમાં એન ભાગ્યા 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. તો સીએફ એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ થશે. એફ, એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. શું થશે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને એચ એટલે વર્ગ લંબાઈ. એચ એટલે શું થશે? વર્ગ લંબાઈ. તો અહીંયા જે આપણને સંકેતો આપ્યા છે, સંકેતો આપણે બરાબર સમજી લેવાના. એલ એટલે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. મધ્યસ્થ વર્ગ આપણે કેવી રીતે નક્કી કરીશું એ પણ જોઈએ છીએ આપણે એક્ઝામ્પલમાં. એન એટલે કુલ અવલોકન. સીએફ એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને એચ એટલે વર્ગ લંબાઈ. તો આ સંકેતો વિશે આપણને ખ્યાલ હોય તો સૂત્રમાં કિંમત મૂકે એટલે જવાબ મળી જાય. તો સૌથી પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે. તો મધ્યસ્થ શોધવાના એક્ઝામ્પલમાં આપણને સૌથી પહેલાં જ્યારે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવો હોય ત્યારે મેળવેલ ગુણ એટલે વર્ગ અને આવૃત્તિ આ બે બાબતો આપેલી હશે. શું શું આપેલું હશે? વર્ગ અને આવૃત્તિ. મધ્યસ્થ શોધવા માટે એક જ આપણે કોલમ આગળ વધવાનું છે, સંચય આવૃત્તિ શોધવાની છે. શું શોધવાનું છે? માત્ર સંચય આવૃત્તિ. આપણે આ કોષ્ટક ઊભા પણ બનાવી શકીએ. પહેલાં મેળવેલ ગુણ આવી જાય, પછી વિદ્યાર્થીની સંખ્યા આવી જાય અને ત્રીજું કોલમ આવી જાય, સંચય આવૃત્તિ. તો આપણને વર્ગીકૃત માહિતીમાં આ બે બાબતો આપેલી હશે. નવી બાબત માત્ર શું શોધવાની થાય? સંચય આવૃત્તિ. તો આપણે કોષ્ટક ઊભા પણ બનાવી શકીએ, મેળવેલ ગુણ, વિદ્યાર્થીની સંખ્યા અને સંચય આવૃત્તિ. તો
मध्यस्थ शोधवा माटे मात्र एक ज बाबत कोष्टक में आपणे उमेरवी पड़शे, शू? संचय आवृत्ति। संचय आवृत्ति केवी रीते शोधीए? तो आवृत्ति नो संचय करवानो छे, एटले के भेगी करवानी छे। तो केवी रीते जोईए आपणे? अहीं आवृत्ति पहेलानी पांच छे, तो अहीं संचय आवृत्ति पांच आवशे, कारण के एना आगळ तो कोई वर्ग नथी। हवे अहीं 10 थी 20 नी संचय आवृत्ति, आ बंने आवृत्तिनो संचय करवानो छे। तो पांच अने त्रण एटले केटला थाय? आठ। केटला थाय? आठ। तो शुं कर्युं? पहेलामां एमनी एम पांच, बीजामां आ बंनेनो सरवाळो पांच अने त्रण आठ, ત્રીજામાં ત્રણનો સંચય થાય, ત્રણનો સંચય થાય એટલે પાંચ ને ત્રણ આઠ, આઠ અને ચાર બાર। આપણે અહીંથી પણ સીધું કરી શકીએ, અહીંયા તો આપણે આ બેનો સરવાળો પાંચ અને ત્રણ આઠ કર્યો જોશે, અહીંયા લખ્યો હશે તો આઠ અને ચાર બાર। હવે અહીંયા સંચય કરો તો બાર અને ત્રણ પંદર, અહીંયા શું થયું? આ બધા જ વર્ગની આવૃત્તિનો સંચય થયો। પાંચ ને ત્રણ આઠ, આઠ ને ચાર બાર, બાર ને ત્રણ પંદર। સંચય આવૃત્તિનો મતલબ શું થાય કે 10 થી ઓછા ગુણ મેળવ્યા હોય એવા પાંચ વિદ્યાર્થીઓ છે, 20 થી ઓછા ગુણ, 20 થી ઓછા ગુણ મેળવ્યા હોય એવા આઠ વિદ્યાર્થીઓ છે। કેમ? કારણ કે 10 થી ઓછા પાંચ વિદ્યાર્થીઓ અને 10 થી 20 માં ત્રણ વિદ્યાર્થીઓ છે, તો 20 થી ઓછા તો આ ત્રણ અને આ પાંચ એટલે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ થાય? આઠ વિદ્યાર્થીઓ ટોટલ થાય। તો આપણે સંચયાવૃત્તિમાં માત્ર સરવાળો કરતા જઈશું। તો પહેલાંની પાંચ, પાંચને ત્રણ આઠ, આઠને ચાર બાર, બારને ત્રણ પંદર, અહીંયા પંદરને ત્રણ શું આવી જશે? અઢાર। તો આપણે માત્ર સંચય કરતા જવાના છે। અઢારને ચાર બાવીસ, બાવીસને સાત, અહીંથી આમ સરવાળો કરી લેવાનો, બાવીસ અને સાત ઓગણત્રીસ, ઓગણત્રીસ અને નવ અડત્રીસ, અડત્રીસ અને સાત પિસ્તાલીસ, પિસ્તાલીસ અને આઠ ત્રેપન। તો આ જે મળ્યું એ આપણને સંચય આવૃત્તિ મળી। વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરળ છે સંચય આવૃત્તિ શોધવી। શું કરવાનું? પહેલામાં એમનું એમ પાંચ, પછી પાંચને ત્રણ આઠ, આઠને ચાર બાર, બારને ત્રણ પંદર, પંદરને ત્રણ અઢાર, અઢારને ચાર બાવીસ, બાવીસને સાત ઓગણ, અહીંથી અહીંયા સરવાળો કરતા જવાનું છે। તો સંચય આવૃત્તિ મળી ગઈ। આને આપણે ઊભા કોષ્ટક પણ બનાવી શકીએ અને આડું લખશો તો પણ વાંધો નહીં। હવે કોષ્ટક તૈયાર કર્યા પછી મધ્યસ્થ વર્ગ નક્કી કરવો, આ બધા જ અવલોકનો આપણે ત્યારે નક્કી કરી શકીશું જ્યારે મધ્યસ્થ વર્ગ મળશે। તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે અહીં એન ભાગ્યા બે બરાબર, મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરીશું? બરાબર મધ્યસ્થ શોધવા માટે સમજી લઈશું। તો એન એટલે કુલ આવૃત્તિ, તો આ બધાનો આપણે જો સરવાળો કરીએ તો સરવાળો કુલ ત્રેપન મળે આપણને, અહીંયા મળ્યો જ છે। આપણે આ બધાનો સરવાળો કરીશું તો આ બધાનો સરવાળો કેટલો મળશે? ત્રેપન, આપણે અહીંયા કર્યો છે તો આપણને મળી જશે। તો આ સરવાળો કુલ ત્રેપન છે, કુલ સરવાળો કેટલો છે? ત્રેપન, આ જે છે એટલું ટોટલ હશે। તો એન એટલે ત્રેપન ભાગ્યા બે, એન એટલે શું? કુલ, આ જે છે કુલ એને આપણે એન કહી દઈશું। તો ત્રેપન ભાગ્યા બે તો 26.5, કેટલા થાય? ત્રેપન ભાગ્યા બે એટલે 26.5। મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે સૌથી પહેલાં એન ભાગ્યા બે નક્કી કરવાના કે એન ભાગ્યા બેની કિંમત કેટલી થાય છે। તો એન ભાગ્યા બેની કિંમત કેટલી થાય છે? 26.5। કેવી રીતે નક્કી કરીશું? આ ટોટલ જે છે આપણું એન હશે, એન ભાગ્યા બે એટલે એન એટલે ટોટલ ત્રેપન, ત્રેપન ભાગ્યા બે એટલે 26.5। તો આ આપણને એન ભાગ્યા બે મળી ગયા। હવે આ જે કિંમત મળી 26.5, એ 26.5 અહીંયા સંચય આવૃત્તિમાં આપણે ચેક કરીએ તો એ સંચય આવૃત્તિમાં ક્યાં સમાય છે? તો અહીંયા આપણે એના કરતાં મોટી નજીકની કિંમત ચેક કરવાની, 26.5 કરતાં મોટી નજીકની કિંમત, આ એના કરતાં નાની છે, ક્યાં જોઈશું? સંચય આવૃત્તિમાં। આ પણ નાની છે, આ પણ નાની છે, આ પણ નાની છે, આ નાની, આ પણ નાની છે, આ કિંમત જે છે 29
26.5 करता मोटी अने एना नजीकनी किंमत छे तो आ जे आपणो छे मध्यस्थ वर्ग बने, मध्यस्थ वर्ग आपणो आ बनशे। केवी रीते नक्की करवानुं? 26.5 करता मोटी किंमत संचय आवृत्ति में चेक करवानी। तो 26.5 करता एना नजीकनी मोटी किंमत 29 आवे छे, तो जे 26.5 थी तरत ज जे मोटी किंमत आती हो नजीकनी ए आपणो मध्यस्थ वर्ग थाय। अही मध्यस्थ वर्ग 60 थी 70 थाय। विद्यार्थी मित्रों, बस आज बाबत मध्यस्थ वर्ग केवी रीते नक्की करवो एज शोधवा माटे आपणे मध्यस्थ में ध्यान राखीशुं। केवी रीते नक्की करीशुं? एन भाग्या बे क्या समय छे जोई लेवानुं, एटले के एन एटले 53, 53 भाग्या बे संचय आवृत्ति में क्या छे चेक करी लेवाना। तो 60 थी 70 बराबर। चलो तो मध्यस्थ वर्ग ने अधोसीमा एल बराबर कितला आवी जशे? 60। કેટલા આવી જશે? 60। હવે એલ બરાબર 60, એન ભાગ્યા બે 26.5 છે, સી એફ તો એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે આ સી એફ થાય, તો સી એફ બરાબર કેટલા થશે? 22। સી એફ બરાબર કેટલા થશે? 22। સી એફ એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે આ શું થવાનું આપણું? એફ, તો એફ બરાબર કેટલા થવાના? 7। એચ એટલે વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ આપણે જોઈએ તો 10 વધે છે, તો એચ બરાબર કેટલા થશે? 10। તો એન બાય 2 મળી ગયા, એલ મળી ગયા, સી એફ મળી ગયા, એફ મળી ગયા અને એચ મળી ગયા, બધી જ કિંમતો આપણે મેળવી લીધી। હવે આ કિંમતો આ સૂત્રમાં મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો શું ધ્યાન રાખવાનું? આ બે આપેલા હશે, આપણને પહેલું શું શોધવાનું? સંચય આવૃત્તિ, કેવી રીતે આવૃત્તિનો સંચય કરવાનો? પહેલાં 5, 5 ને 3 8, 8 ને 4 12, એ પ્રમાણે આપણે સરવાળો કરતા જઈશું એટલે મળી જશે। સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે શું કરવાનું? એન ભાગ્યા બે, મધ્યસ્થ વર્ગ માટે શું કરવાનું? એન ભાગ્યા બે, એન એટલે 53 ભાગ્યા બે 26.5, આ સંચય આવૃત્તિમાં ક્યાં સમાય છે ચેક કરી લઈશું। તો 26.5 કરતાં મોટી નજીકની કિંમત 29 થાય છે, તો એન ભાગ્યા બે મળી ગયા, તો 26.5 તો આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો, એના આગળની સંચય આવૃત્તિ સી એફ હોય, એ વર્ગની આવૃત્તિ એફ હોય, તો આ સી એફ હોય, આ એફ હોય, બધી જ કિંમતો અહીંથી મળી ગઈ। હવે આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે। આ બાબત નોટ પહેલાં કરી લેજો તમે, એટલે ખ્યાલ રહે કે કયો સંકેત શું દર્શાવે છે, નોટ્સ કરી લેજો। હવે આપણે આ જે કિંમતો છે આમાં મૂકીએ, એલ 60 પ્લસ એન ભાગ્યા બે, એન ભાગ્યા બેની કિંમત જ મૂકી દેવાની 26.5 માઇનસ સી એફ એટલે 22, એફ એટલે 7 ગુણ્યા એચ એટલે 10। કયો સંકેત શું દર્શાવતો હતો એ આપણે નોટ કરી લઈશું વિડીયોમાંથી જોઈએ। હવે આ કિંમતોનું સાદુરૂપ આપી દઈએ, 60 પ્લસ 26.5માંથી 22 જાય, તો 26.5માંથી 22 જાય એટલે 4.5 રહેશે, 7 ગુણ્યા 10, 60 પ્લસ 4.5 ગુણ્યા 10 એટલે 45 ભાગ્યા 7, અહીંયા 4.5 ગુણ્યા 10, તો 4.5 ગુણ્યા 10 કરીશું એટલે 45 ભાગ્યા 7 રહેશે, કેટલા? 60 પ્લસ 45 ભાગ્યા 7 કેટલો? 6.4 થાય, 45 ભાગ્યા 7 કેટલા થશે? 6.4, 60 વત્તા 6.4 એટલે 66.4, તો મધ્યસ્થ આપણને કેટલું મળશે? 66.4। વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક બાબત ધ્યાન રાખીશું કે હંમેશા મધ્યસ્થનો જવાબ મધ્યસ્થ વર્ગમાં આપણને મળી જશે, 60 અને 70ના વચ્ચે આ કિંમત હશે 66.4। તો આપણે આ રીતે મધ્યસ્થ શોધવાના એક્ઝામ્પલ ગણી શકીએ।